અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન પર વીએચપીના ધરણા વિધર્મીઓ અને જિહાદીઓ વિરુદ્ધ ફરિયાદ મામલે ધરણા 8 ઓક્ટોબરના કાર્યક્રમ પછી બસ રોકવામાં આવીનો આરોપ વીએચપીનું એક પ્રતિનિધિ મંડળ કમિશનર કચેરીએ પહોંચ્યું. અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી. વીએચપી તરફથી દાણીલીમડા પોલીસ સ્ટેશનની બહાર ધરણો દેવામાં આવી રહ્યો છે. 8 ઓક્ટોબરે શૌર્ય દિવસના દિવસે જ્યારે તે યાત્રા સમાપન થયું હતું ત્યારબાદ દાણીલીમડા વિસ્તારમાં જ વીએચપીની બસ રોકવાનો આક્ષેપ વીએચપીના કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવી રહ્યો છે. વિધર્મીઓ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જાદુઓ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તે મામલે ફરિયાદ ના નોંધાતી હોવાના કારણે આજે 10 દિવસ બાદ તમે જોઈ શકશો કે દાણીલીમડા પોલીસ સ્ટેશનની ઠીક બહાર જે છે તે આ વીએચપીના તમામ કાર્યકર્તાઓ જે છે તે હાલ ધરના પર બેઠા છે અને પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી રહ્યા છે. હાલાકી એક ડેલિગેશન વીએચપીનું તે પોલીસ કમિશનર કચેરીએ પણ ગયું છે, પોલીસ કમિશનર સાથે પણ વાતચીત થઈ રહી છે, પણ પોલીસ સૂત્રોનું કહેવું છે કે કોઈ પ્રકારનો ગુનો ઘટતો નથી જેથી ફરિયાદ નોંધાઈ નહીં શકતી. પણ કેટલાક કાર્યકર્તાઓ સાથે જ વાત કરીએ કે મુકેશભાઈ શું મુદ્દો છે, શું માંગ છે આપ લોકોની? 8 તારીખે આખા ગુજરાતનું શૌર્યયાત્રાનું સમાપન રિવરફ્રન્ટ ઉપર હતું તો આખા ગુજરાતની અંદરથી કાર્યકર્તા અહીંયા સમાપન સમારોહમાં આવ્યા હતા. તો વડોદરાની જે બસો હતી કાર્યકર્તાઓની એ આ દાણીલીમડાથી પસાર થતી હતી તો વિધર્મી લોકોએ એ ગાડીને રોકી અને એને ધાક ધમકી આપી. હવે ગાડીમાં એમનો કંઈ વાંક નહોતો, કાર્યકર્તા પોતાની રામધૂન, ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે બંધ ગાડી જઈ રહી હતી. તો છતાં એ લોકોએ રોકી અને એક હિન્દુ સમાજ ઉપર મોટો હાવ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે અને શાંતિ ડોળવાનો ખરેખર આ પ્રયત્ન છે. તો ખરેખર આ સાંકી લેવું ના જોઈએ તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની એક જ માંગ છે કે એની ઉપર FRI થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવી અપેક્ષા સાથે અહીંયા કાર્યકર્તા બેઠા છે. આજની તારીખની અંદર અમારા પ્રમુખ કાર્યકર્તાઓ ક્ષેત્ર મંત્રી અશોકદાદા, અશ્વિનભાઈ, પ્રાંત મંત્રી નલીનભાઈ, અમે પ્રમુખ ટીમ CP સાહેબે એમને બોલાયેલા છે. 12 વાગે એમને બોલાયા હતા અને એમણે કીધું છે કે અમે ચોક્કસ FRI કરીશું. એ નિર્ણય આવશે એ પછી અહીંથી કાર્યકર્તા આગામી કાર્યક્રમો કઈ રીતે કરવા એનું આયોજન અમે કરીશું. તમે હાલ જોઈ શકશો કે તમામ કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનની બહાર એકત્રિત છે. અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ ક્યાંક ને ક્યાંક હાલ જે છે તે ચર્ચા ચાલી રહી છે. પણ હવે આગળ આ મામલો ક્યાં જઈને ઠારે પડે છે એ તો અમારો સમય જ બતાવશે. અમદાવાદથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ટીમ પ્લાન સીમી.